સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોડો જંગલના ટુ વ્હીલર્સ જેવા ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। વિજયનગરમાં ગઈકાલે પોડો જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરવામાં આવ્યું હતું, જે પ્લાસ્ટિક પર પ્રતિબંધ 7 ઓગસ્ટ સુધી રાખવામાં આવશે। પોડો ફોરેસ્ટમાં કુદરતી સૌંદર્યને નિહાળવા પ્રવાસીઓ માણવા આવે છે, જેથી જિલ્લા કલેક્ટરે ભારે વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે। 16 ઓગસ્ટ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવશે। જાહેરનામાનો કલમ 188 ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। લલિત ડામોર સાથે નિશાબા, સિટી ન્યૂઝ, વિજયનગર। સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। કોંગ્રેસના ઈડરના કેશવપુરા બેઠકના સદસ્યએ પૂછેલા 6 પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા અને કોંગ્રેસના અને વિરોધ પક્ષના નેતાએ પૂછેલા 2 પ્રશ્નોના જવાબ આપ્યા હતા, તેથી કોંગ્રેસના મહિલા સદસ્ય ઋષિ ભરાયા હતા। વિરોધ પક્ષના નેતા સહિત 6 કોંગ્રેસના સદસ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। સામાન્ય સભામાં 36 સદસ્યો પૈકી કોંગ્રેસના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા પ્રભાતસિંહ સોલંકી પોતાના વિસ્તારના પૂછેલા 2 પ્રશ્નોના જવાબ આપ્યા હતા। જિલ્લાની અનેક સમસ્યા હોવા છતાં 1 જ સદસ્યએ પ્રશ્નોત્તરી કરી હતી। જિલ્લા પંચાયતના 36 સદસ્યો પૈકી 30 સદસ્યો ભાજપના અને 6 સદસ્યો કોંગ્રેસના હતા। સુરેશ થોરી સાથે નિશાબા, સિટી ન્યૂઝ, ઈડર। અરવલ્લી જિલ્લાના મોડાસાના મોટી ચિચનોમાં દૂધ ઉત્પાદન મંડળના વિવાદ મામલે પોલીસ સ્ટેશન આગળ ધરના કરવામાં આવી હતી। મોટી ચિચનોમાં દૂધ ઉત્પાદન મંડળના વિવાદ મામલે પોલીસ સ્ટેશન આગળ મહિલાઓ દ્વારા ધરના કરવામાં આવી હતી અને ધરના દરમિયાન પીએસઆઈનું અસભ્ય વર્તન જોવા મળ્યું હતું અને મહિલાઓના વિરોધથી અકળાયેલા પીએસઆઈએ પત્રકારો પર રોષ ઠાલવ્યો હતો। કવરેજ કરી રહેલા પત્રકારોને વિડીયો ન ઉતારવા કડક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેથી પોલીસ સામે મહિલાઓનો ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો। ભરત કડિયા સાથે નિશાબા, સિટી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લાના મોડાસા 4 રસ્તા ખાતે ગુજરાત વાલ્મીકિ સંગઠન અને સફાઈ કર્મીઓએ વિરોધ કર્યો હતો। મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારોએ પરિપત્રની હોરી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, તેમાં પરિપત્રની હોરી કરી સફાઈ કર્મીઓએ રોષ પ્રદર્શિત કર્યો હતો, જેમાં 20/6/2022ના પરિપત્રનો વિરોધ કરાયો હતો। સફાઈ કર્મીઓને કાયમી ન કરવાના પરિપત્રને લઈ આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને કાયમી ન કરવાનો પરિપત્ર કર્યો છે, તેથી સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ કરાઈ રહી છે। ભરત કડિયા સાથે નિશાબા, સિટી ન્યૂઝ, મોડાસા। નાયબ કમિશનર ગુજરાત ગાંધીનગર દ્વારા જે 20/6/2022ના રોજ સફાઈ કામદારોના વિરોધમાં જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, એ પરિપત્રની અંદર ઉલ્લેખમાં છે કે જે વર્ષોથી કામ કરતા રોજમદારોને કાયમિક ન કરવા તેવો પરિપત્ર કરેલો છે। હાઈકોર્ટનો આદેશ છે કે 240 દિવસ કામ કર્યું હોય તે લોકોને કાયમી કરવા, તથા અમરેલીનો જે જજમેન્ટ છે કે જે વર્ષોથી કામ કરતા એ લોકોને કાયમી કરવા, લેબર કોર્ટને પણ ગાઈડલાઈન છે કે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા, પરંતુ આ કમિશનરે આ સફાઈ કામદારોને જે વર્ષોથી કામ કરતા હોય એ લોકોને કાયમી કરવા નહીં એવો પરિપત્ર જ્યારે જાહેર કર્યો હોય, તો આ દુઃખદ ભરી બાબત છે કે ગુજરાતના તમામ સફાઈ કામદારો ઉપર અન્યાય અને અત્યાચાર, જે વર્ષોથી કામ કરતા હોય એ લોકોને કાયમી ન કરવા તેવો પરિપત્ર જાહેર કર્યો છે। તો આજે અમે મોડાસા ખાતે આ પરિપત્રનો વિરોધ કરી આ પરિપત્રની હોડી કરી છે, અને આવનાર સમયમાં જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે અને આ કામદારને કાયમી કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં મોટું આંદોલન થશે અને છાવણીની અંદર અમારે બેસવું પડશે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચવાને લઈને મનામન શરૂ કર્યા હતા। મોડાસાની મોટી ચિચનોમાં દૂધ ઉત્પાદક મંડળીમાં વિવાદનો મામલો સર્જાતા સમગ્ર મામલો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। તેમાં જાણવા મળ્યું હતું કે ડેરીમાં ભાવફેર અને નવા સભાસદોને તારાબંધી કરાઈ છે, તેથી
एक જૂથના પશુપાલકોને દૂધ ન ભરવા દેવાતા પોલીસ સ્ટેશને ધરણા કરવામાં આવી હતી અને સરપંચે દૂધ મંડળને તાળું મારવાનો આક્ષેપ કર્યો હતો। તેમાં સરપંચ દ્વારા ઉદ્વતાઈ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે, જેના કારણે દૂધ મંડળમાં છેલ્લા 3 દિવસથી દૂધ ભરાતું નથી। ભરત કડિયા સાથે નિશાબા, સિટી ન્યૂઝ, મોડાસા। મારા ગામનું નામ મોટી ચીચણો। દૂધ અંગેનો પ્રશ્ન સમારો, અમારી ગામની ડેરીનું આજે 6 ટંકથી એટલે 3 દિવસ અને આજ એક દિવસ સવારનું એમ તારું મારવામાં આવ્યું। સભાસદો બધા અમે વધારે પડતા પટેલોના સભાસદો છીએ, એ લોકો સભાસદોની માગણી કરશે, પણ કાયદામાં કોઈ જોગવાઈ ન હોવાથી એમના સભાસદો બીજા નથી બનાવી શકતા, એમાં આટલી બહેનોનો મત હેરાન થવું પડશે। અને એ નહીં, સરપંચ ઉદ્ધતાઈ કરી ડેરી લેડીઝો લઈ લઈ આઈને દરવાજા આગળ કાયમ સોજ સવાર બેસાડી દેશે। અમારે કયો નિર્ણય લેવો અને કેવી રીતે અમારો અંદર જવું અને પથ્થર મારો કરી ઉદ્ધતાઈ કરશે? એક બીજું, સભાસદોના કારણે મહિના પહેલો અમારા ગામના એક બાબાને માર્યું ખેતરમાં, એ અદાવત રાખીને એ જ બાબાને પહેલાં એની ભરતી હતી સેક્રેટરીમાં, એ વખતે 200 જણા આવી અને વ્યસન કરીને બધા ડેરીમાં આવી અને બાબાના પર હુમલો કર્યો હતો। એ વખત મારું ઘર નજીક હતું એટલે અમે પહોંચી જો એટલે અમને ફાવતું જરૂર નહીં, એ કેસે આવેલું છે। બીજી વખત માર્યો એ કેસે અમે કરેલું છે। અને સભાસદોની બાબતમાં પટેલ રજનીભાઈ દુરાભાઈ એ ચેરમેન હતા, અત્યારે પછી વહીવટદારનું મંડળી ઉપી દીધી છે, પણ એ અદાવત રાખી અને રજનીભાઈ દુરાભાઈનું 50 લેડીઝો આવી અને માથે લાકડીના ઘા મારવામાં આવ્યા હતા, સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તો છતાં અમારું કોઈએ કશું આપ્યું નથી। અને આજે કોલેક્શન માગ્યું, આજે દૂધ ભરાવા બેનું ગઈ તો બધો આવીને દરવાજાની અંદર બહાર બેસી ગયો, જેવી તેવી બસ ગાળો પડી અને અમને અંદર બેસવા દે ના પડી, સરપંચે બે તારો માર્યો અને સરપંચ આતા ગાવો છો, ગામનો કોઈ પણ નિર્ણય સરપંચ કરી શકે, કોઈ પણ નિરાકરણ સરપંચ કરી શકે, તો આવી ઉદ્ધતા કરવા સરપંચ ને આ ફરજ આવે છે। સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે હોની ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી। ઈડર પોલીસ સ્ટેશન ખાતે હોની ટ્રેપની ફરિયાદ નોંધાતા ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં 2 મહિલા સહિત 5 લોકોને ડિટેઇન કર્યા હતા, જેમણે અજાણ્યા યુવકને સોશિયલ મીડિયા થકી પોતાની જાળમાં ફસાવીને હની ટ્રેપ બનાવ્યો હતો અને વિસનગર જિલ્લાના કોસા ગામના યુવકને સોશિયલ મીડિયા થકી 2 યુવતીઓને હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો, જેમાં 5 યુવક અને 2 યુવતીએ યુવકને ઈડરની ખાનગી હોટલ ખાતે બોલાવી યુવક સાથે શરીર સુખ માણ્યું હતું અને યુવક સાથે શરીર સુખ માણીને રૂપિયા અને ગાડી નામે કરાવી લેતા યુવકે પોલીસનો સહારો લીધો હતો, જેથી 50,000 રોકડા તેમજ બીજા ગાડીનો સ્ટેમ્પ કરાવી લેતા યુવકે 2 મહિલા અને 5 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। રાજેશ ચાવડા સાથે નિશાબા, સિટી ન્યૂઝ, ઈડર। અરવલ્લી જિલ્લાના બાયડમાં મુખ્યમંત્રી સડક યોજના રસ્તાનું ગરનાળામાં ભૂવો પડ્યો હતો। બાયડ તાલુકામાં નવી બોરેલીથી દારાજીના મુવાડા પરના ગરનાળામાં ભૂવો પડ્યો હતો। ગરનાળા પર ભૂવો પડતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી અને વાહનોને ભારે મુશ્કેલી પડી હતી। બાયડમાં પ્રથમ વરસાદે જ ગરનાળું બેસી જતા રસ્તાની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા, તેથી માર્ગનું ગુણવત્તા સભર કામ કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી હતી। ભરત કડિયા સાથે નિશાબા, સિટી ન્યૂઝ, બાયડ।